સુરતમાં ડિંડોલીના પ્રમુખ પાર્ક બ્રિજ ઉપર પીધેલી ટેમ્પા ચાલકે રોક સાઇડ પર ટેમ્પો દોડાવી બાઇક સવાર બે બાળક સહિત પાંચને અડફેટે લેતા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. જોકે ઘટના બાદ લોકોએ ટેમ્પો ચાલકને પકડી રાખી પોલીસને સોંપી દીધો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. કુમાર પરિવારે અંબાજી માતાના દર્શનાર્થે નીકળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સવિતાબેન કુમાર પીડિત પરિવારે જણાવ્યું હતું કે આજે તેઓ પતિ રમેશભાઈ, દાદી સાસુ કુજીબેન અને બે માસૂમ બાળક સહિત પાંચ જણા ઘરેથી બાઇક ઉપર અંબાજી માતાના દર્શનાર્થે નીકળ્યા હતા. દરમિયાન ડિંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ ઉપર રોંગ સાઇડ પર આવતા બે ફાર્મ ટેમ્પા ચાલકે બાઇકને અડફેટે લઈ આખું પરિવાર બ્રિજના રોડ પર ફેંકાઈ ગયું હતું. વધુમાં જણાવ્યું હતું કે આજે 12 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના બાદ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ટેમ્પા ચાલકને પકડી લેતા એ દારૂના નશામાં હતો. ટેમ્પામાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી દારૂડિયા ટેમ્પા ચાલકને પોલીસને હવાલે કરી દીધો હતો. ત્યારબાદ જાગ્રસ્ત આખા પરિવારને સારવાર માટે સિવિલ લઈ ગયા આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.